નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું માનસી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સાથે બેઠકમાં કોળી સમાજના આગેવાનોમાં ફાંટા પડ્યા. દેવજી ફતેપરાય કુંવરજી બાવળિયા સમક્ષ નારાજગી દેખાડી. ફતેપરાય કહ્યું, મારે અને બાવળિયાએ નક્કી કરવાનું હતું કે કોને બેઠકમાં જવાનું છે. બેઠકમાં આમંત્રિત કોળી સમાજના આગેવાનો મુદ્દે અગ્રણીઓમાં તાળા પડ્યા. કોળી સંમેલનમાં ન આવ્યા તેમને બેઠકમાં લઈ જવાયા. ફતેપરાય કહ્યું, ચુવાણિયા કોળી સમાજમાંથી કોઈ જ બેઠક ન ગયું. રાજકોટમાં રવિવારે કોળી સમાજના સંમેલન બાદ એક્શનમાં ભાજપ. કમલમમાં બપોરે 1:30 વાગે સીઆર પાટીલ સાથે કોળી સમાજના આગેવાનો સાથે બેઠક. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, હીરા સોલંકી સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર. જામનગરના કાલાવડમાં નરેશ પટેલના સ્વાગત માટે લેવા પાટીદાર સમાજે વિશાળ બાઇક રેલી કાઢી. કાલાવડ કન્યા છાત્રાલયમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી. દ્વારકાની બેંક ઓફ બરોડાની બહાર કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા. બેંકની બહાર લોકો માસ્ક વિના ભીડ કરતા જોવા મળ્યા, તો સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે ચિંતાજનક દ્રશ્યો. કેસ વધવા છતાં પણ લોકોની બેદરકારી યથાવત. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભારે ભીડ. વડોદરામાં કોરોનાના કહેરની વચ્ચે ચિંતાજનક દ્રશ્યો. કેસ વધવા છતાં લોકોની બેદરકારી યથાવત. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા બસ સ્ટેશનમાં જોવા મળી ભીડ. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી. ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં પલટો. કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જિલ્લામાં રવિ પાકનું 4,98,176 હેક્ટરમાં વાવેતર. ઘઉં, વરિયાળી, એરંડા, રાયડો સહિતના પાકોને નુકસાનની ભીતિ. અંબાજીના વાતાવરણમાં પલટો. વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ. વરસાદના છાંટા પણ પડ્યા. ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો. કચ્છમાં મોડી રાત્રિથી વાતાવરણમાં પલટો. નખત્રાણા, અબડાસા, લખપત અને ભુજ તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. માવઠાની આગાહીની વચ્ચે વાતાવરણમાં પલટો. વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડીનું જોર વધ્યું. અચાનક વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો. હારીજ, સમી, રાધનપુર, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી. જિલ્લામાં 1,090 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. આણંદમાં ઉમરેઠમાં વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ ધુમ્મસની સાથે વાદળો ઘેરાયા. વાદળો ઘેરાતા કડકડતી ઠંડીનો માહોલ. ધુમ્મસભર્યું વાતાવરણની સાથે વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા. કોરોનાના કેસ વધતા કોરોનાનો મોટો નિર્ણય. કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો. સૂત્રોની ખબર અનુસાર કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી રેલીઓ નહીં કરી. ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રીથી ચિંતા વધી. 221 દિવસ બાદ કોરોનાના કેસ 2,200ની પાર. અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું હોટસ્પોટ. સુરતમાં પણ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ. અમદાવાદીઓ થઈ જજો સાવધાન. કોરોનાના કેસમાં વધતા ચિંતા વધી ગઈ છે. ટેસ્ટ કરાવવા માટે ડોમ પાસે લાઈનો લાગી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બૂસ્ટર ડોઝ આપવા માટે તૈયારી. જેલમાં રસીકરણ કામગીરીના કારણે છેલ્લા 4 મહિનાથી એક પણ દર્દીને કોરોના નથી થયો. જેલમાં 3,600 કેદીઓમાંથી 3,424 કેદીઓને પહેલો ડોઝ અપાયો. 1,800થી વધુ કેદીઓને બંને ડોઝ અપાયા. 60 વર્ષથી મોટી વયના કોમોર્બિડ કેદીઓને બુસ્ટર ડોઝની તૈયારી. સુરતમાં કોરોના વિસ્ફોટ. 7.5 મહિના બાદ 400થી વધુ કેસ નોંધાયા. સુરતમાં 415 અને ગ્રામ્યમાં 9 મળીને એક દિવસમાં 424 કેસ. અઠવા ઝોનમાં 166, રાંદેરમાં 106 કેસ. 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ. 6 ડોક્ટર્સ, 34 વેપારીઓ પણ કોરોના પોઝિટિવ. નક્ષત્ર, સોલિટર, પીપલોદમાં ઓપેરા હાઉસ, આવિષ્કાર એપ અને કતારગામ લક્ષ્મી સોસાયટીમાં એક કરતાં વધુ કેસ નોંધાયા. સુરતમાં કોરોનાના કેસોમાં ઓમિક્રોનના કેસ વધુ હોવાની શક્યતા. સિવિલ્સ મેમેર તેમજ ખાનગી લેબમાં થતા ટેસ્ટિંગમાં બહાર આવી હકીકત. કોરોના પોઝિટિવ 50% દર્દીઓના સેમ્પલમાં એસ જીનની ગેરહાજરી જોવા મળી. સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે સંક્રમણ. ઓમિક્રોનના અત્યાર સુધી 18 કેસ. સુરતમાં મીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ. કુલપતિ ડોક્ટર કે એન ચાવડા બાદ વધુ 10 પોઝિટિવ આવ્યા. યુનિવર્સિટીમાં સુશાસન દિવસની ઉજવણી બાદ કોરોના બ્લાસ્ટ. કુલપતિ બાદ રજિસ્ટ્રાર ઉપરાંત 10 પોઝિટિવ આવ્યા. કુલપતિનો ડ્રાઈવર, અધ્યાપકો, વિદ્યાર્થી પણ પોઝિટિવ. યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટના ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
सूरत में कोरोना की तीज लहर की शुरुआत की साथ तंत्र सतर्क सिविल होस्पिटल में 1600 बेड की व्यवस्था 300 आईसीयू बेड की व्यवस्था करने की कवायत दररोज 55 मेट्रिक टन ऑक्सीजन सप्लाई की व्यवस्था कोरोना केसों में उछाड़ो थता कलेक्टरे रिव्यू बैठक की गुजरात का मोटा आईएएस अधिकारी कोरोना संक्रमित आरोग्य अग्र सचिव मनोज अग्रवाल संक्रमित आईएएस अधिकारी राजकुमार बेनीवाल कोरोना संक्रमित आरोग्य कमिश्नर जयप्रकाश शिवहरे पण संक्रमित टूरिज्म सेक्रेटरी हरित शुक्ला पण कोरोना संक्रमित फाइनेंस डिपार्टमेंट प्रिंसिपल सेक्रेटरी जेबी गुप्ता ने कोरोना जेबी गुप्ता पत्नी ने पण कोरोना तमाम अधिकारी होम क्वारंटीन थया दाहोद की शालाओं में कोरोना की एंट्री लिटिल फ्लावर स्कूल विद्यार्थी कोरोना पॉजिटिव 11मा धोरण विद्यार्थी पॉजिटिव आता खड़बड़ाट शाला बंद राखवा जाहरात कराई जूनागढ़ में मोटी हवेली में भक्तों माटे दर्शन बंद वधवा जता कोरोना संक्रमण ने लई भक्तों दर्शन माटे आव्या पीयूष बावाश्रीए निर्णय लीधो अचोक्कस मुदत सुधी मोटी हवेली में भक्तों माटे दर्शन बंद तो आ साथे हाल समाचार में रोकाई एक ब्रेक माटे ચંદીગઢથી મનોજ નામના આરોપીની કરી ધરપકડ ભરૂચમાં હથિયાર સાથે વિડીયો થયો વાયરલ ધારી અને કુહાડી સાથે બે યુવાનો ચાલુ બાઇક પર ભરૂચના કેબલ બ્રિજ પર સ્ટંટ કર્યો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક પ્રદેશ હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો અને જિલ્લા તાલુકા ભાજપ પ્રમુખ રહ્યા હાજર રાજકોટ મનપાના પદાધિકારીઓ સાથે સીએમ કરશે બેઠક રાજકોટમાં બ્રિજ સહિતના કામોની થશે સમીક્ષા ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને યોજાશે બેઠક રાજકોટ મેયર પ્રદીપ ડાઉ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ રહેશે હાજર અરવલ્લી મોડાસાના ટીટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું આપ્યું સરપંચ અબ્દુલ કાદરભાઈ ટીટોઈયાએ ડીડીઓને રાજીનામું આપ્યું પંચાયતમાં તલાટી હાજર રહેતા ન હોવાના સરપંચના આક્ષેપ માર્ચ મહિનાથી પીએમ મોદી કરશે ગુજરાતનો પ્રવાસ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના કરશે 12 પ્રવાસ મહિલા મોરચા યુવા મોરચાના મહાસંમેલન યોજાશે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટ પ્રવેશ માટે કડક નિયમો લાગુ કર્યા કોર્ટમાં આવતા તમામ લોકો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત વ્યક્તિગત રીતે પોતાનો કેસ લડવા માંગતા વ્યક્તિઓએ કોરોના નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે જાહેર જનતા માટે હાઈકોર્ટમાં પ્રવેશ પર રોક લગાવાઈ હાઈકોર્ટની કેન્ટીન બંધ રાખવા હાઈકોર્ટનો નિર્દેશ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત વકીલો ખોટી ભીડ ન કરે તે માટેની તકેદારી રાખવા સૂચન વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરના સંતરામપુરમાં કોવિડ 19 મૃતકોને સહાય માટે કોંગ્રેસનો દેખાવ શહેર કોંગ્રેસ સમિતિએ કોવિડ 19 મૃતકોને સહાય આપવામાં ગેરરીતિની તપાસને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું રાજ્યમાં કોરોનાના 2265 નવા કેસ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત 18 દર્દી વેન્ટિલેટર પર રાજ્યમાં હાલ કોરોનાના 7881 એક્ટિવ કેસ અમદાવાદમાં સૌથી વધુ 1314 કેસ સુરતમાં કોરોનાના 424 નવા કેસ રાજકોટમાં 57 અને વડોદરામાં 94 કેસ ગાંધીનગરમાં 35 આણંદમાં 70 કેસ અને કચ્છમાં 37 નવા કેસ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા બે કેસ અમદાવાદમાં નોંધાયા રાજ્યમાં ઓમિક્રોનના કુલ 154 નવા કેસ નોંધાયા અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 59 કેસ સુરતમાં 8 વડોદરામાં 15 અને જામનગરમાં 25 કેસ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત મનોજ અગ્રવાલ હોમ આઇસોલેશનમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ગુજરાતની ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સરકારને કર્યા સૂચનો જાહેર મેળાવડા પર પ્રતિબંધો લગાવવા કરી ભલામણ લગ્ન સામાજિક ધાર્મિક રાજકીય કાર્યક્રમો માટે 25% લોકોની મંજૂરી આપવાની કરી વાત હોટેલ્સ રેસ્ટોરન્ટ અને સિનેમાની બેઠક વ્યવસ્થા 50% કરવાની કરી માંગ નાઇટ કર્ફ્યુનો ચુસ્ત અમલ કરાવવા કરી માંગ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે પ્રવેશ માટે કડક નિયમો લાગુ કર્યા કોર્ટમાં આવતા તમામ લોકો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત વ્યક્તિગત રીતે પોતાનો કેસ લડવા માંગતા વ્યક્તિઓને કોરોના નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે જાહેર જનતા માટે હાઈકોર્ટમાં પ્રવેશ પર રોક લગાવાઈ હાઈકોર્ટની કેન્ટીન બંધ રાખવા હાઈકોર્ટનો નિર્દેશ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત વકીલો ખોટી ભીડ ન કરે તે માટેની તકેદારી રાખવા સૂચન મહેસાણામાં દૂધસાગર ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂનાના કેસ 146 નમૂના મામલે સુનાવણી બાદ ચુકાદો ભેળસેળ મામલે પૂર્વ એમડીને દંડ કરાયો પૂર્વ એમડી નિશિત બક્ષીને રૂપિયા 25,000 દંડ ફૂડ એન્ડ સેફટી ઓફિસરનો એક કેસ ચાલતા દંડ ફટકારાયો હજુ પણ વિવિધ 144 નમૂનાઓના ચુકાદાઓ બાકી
ऊर्जा विभाग की भर्ती में कौभाड़ आरोप जेटको की प्रथम प्रतिक्रिया प्रातिज परीक्षा केन्द्र में मेतुल पटेल नाम उम्मीदवार न हो जेटको खुलासो मीत पटेल नाम उम्मीदवार हाजर हो जेटको खुलासो प्रातिज परीक्षा केन्द्र सीसीटीवी और वीडियो की तपास कराई ऊर्जा विभाग की भर्ती में कोईपण प्रकार की गैररीति न थी होेटको की स्पष्टता तपास में कोईपण प्रकार की गैररीति न थी हो खुलासो साबरकांठा में अवधेश पटेल मीडिया समक्ष आयो ऊर्जा भर्ती कौभाड़ में अवधेश नाम आ अरवली ऊर्जा कांड मामलों शिक्षक अरविंद पटेल नो छुटकारो 9 कलाकनी पूछपरछ बाद छुटकारो थयो पुरावाना अभावे छुटकारो अरविंद पटेल पर ऊर्जा विभाग में भर्ती में गैररीति आक्षेप वाइब्रंट गुजरात ग्लोबल समिट 2022 निमित्ते अमदावाद में इंटरनेशनल कॉन्फ्रेंस ऑफ एकेडेमिक इंस्टीट्यूशन आयोजन कॉन्फ्रेंस 5 और 6 जानुआरी साइंस सिटी में योजा कॉन्फ्रेंस में भारत भणतर और तना विकास पर चर्चा भारत यूनिवर्सिटीओं की वैश्विक रैंकिंग संशोधन इनोवेशन पर बातचीत कॉन्फ्रेंस में कोविड गाइडलाइंस ने याद रखी शालाओं में गुणवत्तायुक्त शिक्षण के रीते प्रदान करवे अंगे चर्चा इंटरनेशनल कॉन्फ्रेंस में ऑस्ट्रेलिया कैनेडा नॉर्वे यूके फ्रांस पार्टनर तरीके जोड़े सीएम भूपेन्द्र पटेल निर्णय वाहतूक हवाई सेवाओं में वपराता एविएशन टर्बाइल फ्यूल पर मूल्यवर्धित वेरा दर में 20% घटाड़ो आज मध्यरात्रि आ घटाड़ो अमल में गांधीनगर में कैबिनेट की बैठक रद्द सीएम की अध्यक्षता में मळती कैबिनेट की बैठक रद्द अधिकारी वाइब्रेंट की तैयारी में व्यस्त केटलाक मंत्री प्रवास में होवाथी बैठक रद्द लवजेहाद पर बोलिया सीआर पाटिल विधर्मियों द्वारा दीकरियों ने फसावाना किस्सा वध्या दीकरियों की सलामती माटे सरकार कोई कचाश नहीं राखे अमदावाद में इलेक्ट्रोर्थ में डायरेक्टर त्यांथी मळ्यो दारू सीबीआई करेला रेड में दारू मळ्यो वस्त्रापुर पुलिस सूरज भंडारी और शैलेष भंडारी सामे गुनो नोंध्यो करोड़ों बैंक कौभाड़ लईने टीम रेड में आवी हती 1.90 लाख की 59 विदेशी दारू की बॉटल मिली 1000 तथा 500 की रद्द थे नोटो मिली आई 1000 की 31 और 500 की 85 नोटो मिली वस्त्रापुर पुलिस गुनो नोंध्यो अमदावाद सरखेज में आवेला रिवेरा ब्लू फ्लेट नो बनाव फ्लेट ना चेयरमैन और सभ्य पर अर्धी रात्रे भाड़े थी रहता लोगों ने बाहर काढ़िया नो आक्षेप एक फ्लेट में 9 से 10 लोग भाड़े रहता होवाथी नियम नो भंग थता समग्र मामलो पुलिस स्टेशन पहुंचो पुलिस समाधान करावी अर्धी रात्रे बाहर उभेला भाड़ुआतों ने फ्लेट में प्रवेश अपाव्यो पंचमहाल घोगंबा लामधरा में आधेड़ी माथा में पत्थर मारी हत्या जमीन मुद्दे कुटुंबी भाईओं ने साथे तकरार अंगे केस परत खेचवा पत्थर मारियों राजगढ़ पुलिस से 3 आरोपियों ने सामे हत्या गुनो नोंधी कार्यवाही शुरू करी अमदावाद में फरी एक बार साइलेंसर चोरी करती गैंग सक्रिय रामोल ओढ़व और पश्चिम सरखेज वेजलपुर ने टार्गेट बनावायो टोळकीए शाहीबाग में इको कार साइलेंसर चोरी कर अमदावाद में परिणीताए सासरियाओं सामे फरियाद नोंधावी पेपर में जाहरात जोईने युवतीए एनआरआई युवक की साथे लग्न कर्या 5 लाख दहेज मांगी सासरियाओं लग्न कर्या पतिए पत्नी नो वीजा सीज करावी संबंध न होवानी जाहरात आपी हती अमदावाद में केमिकल ट्रेडिंग नो धंधो करता वेपारीए नोंधावी बे लोकोनी सामे वस्त्रापुर में फरियाद 10 लाख रोकाण करवा आप्या बाद हिसाब मांगता धमकी आपी बीएमडब्ल्यू कार में काणा पाड़ी नुकसान पहुंचाड्यो अमदावाद कच्छ हाईवे पर गमखवार अकस्मात अकस्मात में 3 ना मौत धांगध्रा चूली गांव पास अजाण्या वाहने रिक्षा ने अड़फेटे लीधी रिक्षा में सवार 2 महिला और 1 पुरुष सहित 3 ना मौत रिक्षा में सवार 2 बाळकीने गंभीर इजाओ पहोंचता होस्पिटल खसेड़ाए प्राथमिक तपास में मृतकों धांगध्रा तालुकाना जीवा गामना वतनी होवानु सामे आव्यु पोलीसे घटनास्थले पहोंची वधु तपास हाथ धरी नवसारी में कोरोना विस्फोट की वच्चे 2 दिवस इनोवेशन फेर योजाशे इनोवेशन फेर में जिलाभर शिक्षकों मुलाकात लेशे आज अंदाजित 200 थी वधु शिक्षकों उपस्थित द्वारका में सलायानु वाहन मध्य दरिये डूब्यू सलायानु फेज ए ताजुद्दीन नामनु वाहन डूब्यू ईरान पास समुद्र में गरकाव थयु खराब हवामान कारण वाहन दरिया में गरकाव वाहन में सवार तमाम खलासीओं ने अन्य बोट थी बचावी लेवाया पाटणनी तन्वी पटेल मधमाखीनो उछेर करी मधनो उत्पादन करी महीने मेळवे छे लाखोनी आवक महीने रूपया 1,20,000 मबलक आवक परंपरागत खेती करी आवक मेळवा मांगता खेडूतो माटे चिंधी नवीरा तो आ तरफ हवे दिल्ली ना वातावरण में पलटू दिल्ली एनसीआर में भर शियाळे वरसादनो अनुभव दिल्ली ना विविध विस्तारों में वरसादे जोर पकड्यु रस्ताओ पर पाणी वहेता थया
जम्मू काश्मीर में हिमवर्षा बनी आफत, श्रीनगर और आसपास ऊंचाईवाला विस्तारों में वधु हिमवर्षा थता केटली फ्लाइट्स रद्द। मशीनों थी रस्ता पर जमेला बरफ न थर हटावानुं काम जोरशोर थी चालू तो हवामान बगड़ता विजिबिलिटी घटी, मकानों पर बरफ पड़ता लोग घरों में कैद थवा मजबूर। उत्तराखंड ना केटलाय विस्तारों में भारे हिमवर्षा, चौतरफ जोवा मळी बरफ की चादर, उत्तरकाशी में एहदे बरफ पड़ो, क्या ठीच जेटला बरफ न थर जामी गया। वृक्षों उपरांत घर की छतों पर बरफ जामेलो जोवा मळ्यो, बीजी बाजु बद्रीनाथ धाम में पण आखो विस्तार हिमच्छादित जोवा मळ्यो, मंदिर नी सामे मोटी मात्रा में बरफ न थर जोवा मळ्या। बद्रीनाथ में थई वर्ष 2022 की पहली हिमवर्षा तो मुखवा हर्षिल में पण 8 इंच जेटला बरफ न थर जामी गया, त्याज यमुनोत्री गंगोत्री हरकीदून सहित ऊंचाईवाला स्थलों थी हिमवर्षा। जम्मू काश्मीर लोगों माटे हिमवर्षा माटे आपत्ति नु कारण बनी, दूर दूर सुधी रस्ताओ नहीं देखाता, मशीनों द्वारा बरफ हटावानी कामगीरी, सतत हिमवर्षा ने कारण विजिबिलिटी घटी। मुंबई ना बोरीवली नी शाक मार्केट में लोगों की भारे भीड़, कोविड नियमों की ऐसी तैसी थती जोवा मळी, मुंबई में मेयरे आपी चेतावनी, दररोज केस में वधारो थशे तो शहर में लॉकडाउन के मिनी लॉकडाउन लगावाशे। कोरोना वधता केसों की वच्चे बिहार में 6 जान्युआरी थी रातना 10 वाग्या थी सवाना 6 वाग्या सुधी नाइट कर्फ्यू, जिम मॉल अने पार्क तमाम रहेशे बंद, 10मा धोरण स्कूल में मकर संक्रांति सुधी रजा। महाराष्ट्र में वधता कोरोना केस की वच्चे आज थी लागी शके छे प्रतिबंध, पुणे में मास्क नहीं लगावा अने सार्वजनिक जगह पर थूकवा पर लागी शके छे दंड। कोरोना वधता केसों की वच्चे केन्द्र सरकार ने राज्यों ने चिट्ठी, कहूं सामान्य अने लक्षणों वगरना कोरोना दर्दियों माटे होटेलों में बनावामां आवे कोविड सेंटर। क्रूज में गोवा थी मुंबई आवेला लोगों करायो कोरोना टेस्ट, एक कर्मचारी कोरोना पॉजिटिव आया बाद 66 लोगों रिपोर्ट पॉजिटिव आया, क्रूज ने यात्रियों सहित मुंबई मोकली देवायो। जम्मू काश्मीर पुलवामा में आतंकियों साथ घर्षण यथावत, 2-3 आतंकी घेराया होवानी खबर, गईकाले फुलगाम में मार्या गया था 2 आतंकी। राजस्थान बीकानेर में 2 जूथों वच्चे पत्थरमारो, पुलिस से कर्यो लाठीचार्ज, दुकान विवाद ने लेने थयो पत्थरमारो, आखा विस्तार में पुलिस चुस्त बंदोबस्त। बिहार मुजफ्फरपुर में बैंक लूटवा आवेला 2 लोगों ने करी लोगों पिटाई, हथियारों साथ पंजाब नेशनल बैंक लूटवा पहुंचा था, जेमा 4 लोग फरार थया। सामाजिक कार्यकर्ता पद्मश्री सिंधुताई सपकाल 74 वर्ष की वयी निधन, पीएम मोदी सहित केटली हस्तीओए आपी श्रद्धांजलि। झारखंड पाडुक में मोटो बनाव, अमडापाड़ा में रोड अकस्मात, 6 लोगों की मौत, बस और ट्रक की वच्चे अकस्मात। देश में कोरोना वायरस 58,097 नवा केस, 534 लोगों ने थया मौत, 24 कलाक में 15,000 थी वधु लोगों कोरोना ने आपी मात। महाराष्ट्र कोरोना ना मजबूत भरड़ा में, 24 कलाक में महाराष्ट्र में 18,466 केस, 24 कलाक में नवा केस 51% वध्या, महाराष्ट्र में 24 कलाक में 20 ना मौत, देश की आर्थिक राजधानी में कोरोना की सुनामी। एकला मुंबई में 10,468 नवा केस, मुंबई में 89% केस असिम्टोमेटिक, मुंबई में पॉजिटिविटी रेट 20% नजीक, महाराष्ट्र में एक्टिव केस 66,000 ने पार। मुंबई में पोताना कर्मचारियों ने कोरोना थी बचावा पश्चिम रेलवे शुरू कर्या आरटीपीसीआर टेस्ट, चर्च गेट विस्तार में पश्चिम रेलवे मुख्यालय में लगावायो कैम्प, ज्यां रेलवे कर्मचारियों ने कराया टेस्ट। राजधानी दिल्ली में कोरोना नवा 5,481 केस, छेल्ला 24 कलाक में 3 दर्दी मौत, दिल्ली में हाल 14,889 केस एक्टिव। केरल में कोरोना वायरस नवा 3,640 केस, वधु 453 लोगों निपजे मौत, केरल में एक्टिव केस की संख्या 20,000 ने पार। तमिलनाडु में 24 कलाक में कोरोना नवा 2,731 केस, 9 दर्दियों कोरोना ने कारण मौत, तमिलनाडु में 12,412 एक्टिव केस। विश्व में कोरोना वायरस में कुल 29,54,00,000 थी वधु केस, अत्यार सुधी में 54,73,000 थी वधु लोगों ना मौत, तो 25,60,00,000 थी वधु लोगों थया रिकवर। अमेरिका में कोरोना की सुनामी, 1 दिवस में नवा 10,00,000 थी वधु केस, कोरोना ना कुल 5,80,00,000 थी वधु केस, जारे 1,844 लोगों ना मौत, 4,18,00,000 थी वधु लोगों कोरोना ने आपी मात। ब्रिटेन में कोरोना थी हाहाकार, अत्यार सुधी में 1,36,00,000 थी वधु केस, छेल्ला 24 कलाक में 2,18,000 थी वधु नवा केस, तो अत्यार सुधी में 1,48,000 थी वधु दर्दियों ना मौत। ब्राजील में कोरोना वायरस ना कुल 2,23,00,000 थी वधु केस, 6,19,000 थी वधु लोगों ना मौत, 2,15,00,000 थी वधु लोगों थया रिकवर।
રશિયામાં કોરોના વાયરસના કુલ 1.5 કરોડથી વધુ કેસ, કોરોનાએ 3 લાખથી વધુ લોકોનો ભોગ લીધો. વેલકમ બેક સમાચાર સુપરફાસ્ટમાં. વધુ કેટલાક સમાચાર તરફ નજર કરીએ તો નાટો દેશોની સાથે પહેલાથી ચાલતા તણાવ વચ્ચે રશિયાએ સર્બિયાને ઘાતક મિસાઇલ આપી માહોલ ગરમાવી દીધો. રશિયા અગાઉ પણ લડાકુ હેલિકોપ્ટર અને ખતરનાક ટેન્ક જેવા હથિયાર સર્બિયાને આપી ચૂક્યું છે. સર્બિયાની સેનાએ રશિયા પાસેથી મળેલી બખ્તરબંધ ગાડીઓ પર સવારથી તૈયારી કરતા જોવા મળ્યા. રશિયાએ આપેલી ખાસ મિસાઇલના લોન્ચિંગને જોવા માટે ખુદ સર્બિયાના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા. યમનમાં સેના અને હુથી વિદ્રોહીઓમાં ચાલતા તણાવ વચ્ચે વધુ એક વિડીયો જાહેર. શબવામાં યમનના લડાકુએ હુથી વિદ્રોહીઓના એક એક ઠેકાણા પર કબજો કર્યો છે. યમનના લડાકુએ મનાવ્યો જશ્ન. યમનના હુથી વિદ્રોહીઓએ લાલ સાગરમાં યુએઈના જહાજ પર કર્યો કબજો. ઈરાનના સમર્થનવાળા આ વિદ્રોહીઓની તરફથી તેનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો. હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો કે આ જહાજમાં ભારે માત્રામાં જંગી સામાન રખાયેલો હતો, જે યમનની સેના માટે મોકલવામાં આવી રહ્યો હતો. જહાજમાં મેડિકલ સામગ્રી હોવાનો કરાયો દાવો. જર્મનીમાં માગ્ડેબોર્ગમાં કોરોનાના નિયમોનો વિરોધ કરી રહેલા લોકોનો પોલીસની સાથે ઘર્ષણ. છેલ્લા 24 કલાકમાં 30,000થી વધુ નવા દર્દીઓ નોંધાયા. સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસની સાથે ઘર્ષણમાં ઉતર્યા. રસ્તા પર બેસી ગયેલા પ્રદર્શનકારીઓને ભારે જહેમત બાદ પોલીસે હટાવ્યા. કઝાકિસ્તાનમાં રસોઈ ગેસના ભાવ વધતા લોકો રોષે ભરાયા. ભાવ વધારાના કારણે અલમાતી લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. પોલીસે પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા વોટર કેનનથી મારો ચલાવ્યો, સાથે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. કેટલાક લોકોની અટકાયત કરાઈ તો કેટલાક ઘાયલોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. આર્જેન્ટિનાના નોર્થ પૈતાગોનિયાના પોરેતો માદ્રિદ વિસ્તારના જંગલોમાં લાગી આગ. આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ. આગના કારણે એક મોટો ભાગ તબાહ થઈ ગયો. જોકે આગ પર કાબુ મેળવવા માટે કેટલાય કલાકો સુધી ભારે જહેમત કરવી પડી, તેમ છતાં લોકોને હાલાકી ભોગવવી પડી. સાઉદી અરબમાં જોવા મળ્યા બરફના થર. ભારે હિમવર્ષાથી રેત પર બરફની સફેદ ચાદર જોવા મળી. બરફ જામવાના કારણે રસ્તાઓ બંધ થયા તો કેટલીય ગાડીઓ અધવચ્ચે ફસાઈ ગઈ. બરફીલા ચક્રવાતને કારણે અમેરિકાના કેટલા વિસ્તારોના લોકોની સ્થિતિ કફોડી થઈ. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં જનજીવન ઠપ થઈ ગયું. હજારો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. તેજ હવાઓની સાથે પડેલા બરફથી બધું જ સફેદ થઈ ગયું. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થોડા કલાકોમાં જ 10 ઇંચથી વધુ બરફ પડ્યો. બરફના કારણે બધું જ ઠપ થયું. નોર્થ કેરોલિનામાં પણ હિમ ચક્રવાતના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો. બરફના કારણે સડકો બંધ થઈ ગઈ, જેથી લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. 5 લાખ ઘરોની વીજળી પણ ગુલ થઈ. યુએસમાં લોકો ભારે પવન સાથે હિમવર્ષાથી પ્રભાવિત. રાજધાની વોશિંગ્ટનમાં કુદરતનો તાંડવ. કેટલાક ઘરોમાં વીજળી ગુલ. 10 ઇંચથી વધુ બરફ વર્ષાના કારણે 1.5થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી. રાષ્ટ્રપતિ જો બાઇડેનનું હેલિકોપ્ટર અટવાયું. તેમણે વ્હાઇટ હાઉસ સુધી રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ પડી. તાઇવાનમાં ઉત્તરી વિસ્તારમાં ભૂકંપનો આંચકો. 6.4ની તીવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્ર 3થી લગભગ 30 કિલોમીટર ઊંડાણમાં. ભૂકંપના ઝાટકા રાજધાની તાઇપે સુધી અનુભવાયા. વિડીયોમાં ઓફિસ સહિત ટ્રાફિક સિગ્નલ સુધા દૃશ્યતા દેખાયા. ભૂકંપના કારણે ઇમારતોને નુકસાન થયું. ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં આવેલા ભીષણ પૂરથી હજારો લોકો બેઘર. કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે વર્તમાન પરિસ્થિતિ બગાડી. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા તો રસ્તાઓએ નદીઓનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાણીના તેજ વહેણમાં પણ ઊભું રહેવું લોકોને મુશ્કેલ થઈ પડ્યું. પોલીસ સ્ટેશન હોય કે બજાર કે સ્કૂલ, ચોતરફ કમર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. લોકોનું પણ ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. કેટલાય વાહનો ફસાયેલા જોવા મળ્યા. હજારો લોકો રાહત શિબિરમાં આશરો લેવા માટે મજબૂર બન્યા. ઇઝરાયેલમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધતા ખતરાને જોતા સરકારે જરૂરી પગલાં લીધા. ત્યાંના લોકોને વેક્સિનનો ચોથો ડોઝ લગાવવામાં આવ્યો.
આ પ્રક્રિયા માટે દેશના વૃદ્ધ લોકોની પસંદગી કરવામાં આવી. ઇઝરાયલ દુનિયાનો પહેલો દેશ જેણે વેક્સિનનો ચોથો ડોઝ લગાવ્યો છે. નબળી ઇમ્યુનિટી સામે આ ડોઝ નવા વેરિયન્ટ સામે મદદગાર સાબિત થશે. તાલિબાને 3,000 લીટર દારૂ નહેરમાં વહાવી દીધો. ખુફિયા એજન્સીના એક મોટા અધિકારીએ વિડીયો જાહેર કરી જાણકારી આપી. હથિયારોથી સજ્જ તાલિબાનના લડાકુઓએ ડ્રમોમાં ભરેલી દારૂ કાબુલની નહેરમાં વહાવ્યો. 3 દારૂના વેપારીઓની ધરપકડ કરવામાં આવી. મહેસાણાના ખેરાલુમાં વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી. કાર્યક્રમમાં વિપુલ ચૌધરી, ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકુર હાજર. સ્ટેજના લોકો સહિત અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા. બનાસકાંઠામાં એક જ રોડનું બે વખત ખાતમુહૂર્ત. આરખી જાત રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ફરી ખાતમુહૂર્ત. દાંતીવાડા તાલુકામાં એક જ રોડનું બબ્બે વખત ખાતમુહૂર્ત થયું. પહેલા ભાજપે કર્યું, ત્રીજા દિવસે કોંગ્રેસે ખાતમુહૂર્ત કર્યું. દાંતીવાડા ભાજપના પ્રમુખ રોડનું ખાતમુહૂર્ત કર્યું. ભાજપ બાદ ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યે રોડનું ખાતમુહૂર્ત કર્યું. કામનો જશ લેવા માટે ભાજપ અને કોંગ્રેસનું અલગ અલગ દિવસે ખાતમુહૂર્ત. અમદાવાદમાં રસીનો ડોઝ બાકી હોય તો થઈ જજો સાવધાન. વેક્સિન અભિયાનને વેગ આપવા પોલીસ વિભાગની મદદ લેવાશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે તો ગભરાતા નહીં. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ.